જેને ફૂડ ક્વોલિટી અને હાઇજેનિક અને કંઈક અલગ ખાવું હોય તો એના માટે દિવાન પાણીપુરી અને આ ભેળ સેન્ટર બહુ સારું છે. આજે યાર ખરેખર તો આપણે લાહરીમાં પાણીપુરી ખાતા હોય પણ આજે એસીવાળી દુકાનમાં પાણીપુરી ખાવાની મજા ગણે ને આવે યાર. મને રગડો આ મીઠું પાણી મિક્સ કરીને આપજો, કારણ કે જે ઓરિજિનલ રગડાની પાણીપુરી ખાવાની મજા છે ને એ આ મીઠું પાણી અને આ નાખીને ખાવાની ઓર મજા છે. kamleshmodifoodie.com. નમસ્કાર દોસ્તો, તું કેમ છો? મજામાં. હું છું આપનો દોસ્ત કમલસુદી મોરબીથી. આજે તમને પાણીપુરીની વાત કરીશ કે જે સંઘર્ષ કોણે કહેવાય જીવનની અંદર. આપણે હું તમને બધાને કહેતો આવું છું ને આજે પણ કહીશ, અને હવે આપણા વિડીયો મોટિવેશનલ વિડીયો પણ થતા હોય છે અને ખાવાની દુનિયાના પણ વિડીયો થતા હોય છે, લોકો સંઘર્ષ કઈ રીતના કરીને આગળ આવતા હોય છે એના વિશેની વાત કરીશ. પાણીપુરી, પાણીપુરીની લોકો શરૂઆત કરતા હોય છે લારીથી, શરૂઆત કરતા હોય છે જે રેકડી કહેતા હોય, લારી કહેતા હોય છે. પણ લારીમાંથી પછી જ્યારે એક મસ્તીની એસીની દુકાન કરવાની થાય તો એ થઈ શકે? બધું થઈ શકે છે. જે મહેનત કરીને આગળ સુધી પહોંચ્યા છે, આજે દિવાન પકવડી સેન્ટર આપણે જે પહોંચી ગયા છે જોધપુર, જોધપુર પાસે. પહેલાં એમને લારીથી શરૂઆત કરી હતી ને, દુકાનની સામે અત્યારે દુકાન છે એમની સામે જ એમની લારી ઊભી રહેતી હતી. લારી ચલાવ્યા પછી જેમ જેમ પ્રગતિ થઈ ગઈ એમાં સામે દુકાન લીધી, સામે દુકાન લીધી. આજે એટલે મોટી ત્રણ છડાવાળી દુકાન થઈ ગઈ એમને. એમનું કામકાજ બહુ સારું છે પકોડીમાં. અત્યારે આપણે શિવરણનીથી જ્યારે શ્યામલ તરફ જઈએ ત્યારે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપથી જમણી બાજુ અંદર વળી જતા પહેલી જ આપણી દિવાન ભેળ પકોડી સેન્ટર બંધન પાર્ટી પ્લોટની સામે જ છે. તમે વિડીયોમાં પણ મેપ લોકેશન જોશો, તમે જોશો કે આ મેપ લોકેશન એવું અહીંયા એવું એટલે પહોંચે, અને તોય છતાં તમને ના જડે તો હવે ડિસ્ક્રિપ્શનની અંદર એડ્રેસ, લોકેશન, મોબાઈલ નંબર પણ નાખી દઈશું. અને હું તમને એટલા માટે કહું કે જીવનમાં અપગ્રેડ રહેવું. ધંધામાં તમે જેટલું અપગ્રેડ કરશો ને સાહેબ, એટલા જ તમે આગળ જશો. તો એ અપગ્રેડની વાતો કરવા માટે આપણે પહોંચી ગયા છીએ પાણીપુરીની મસ્તીનું એક શોરૂમ. ચાલો નજીક આવતો. હવે આ કઈ કઈ મંગાવી છે? આ છે ભેળપુરી, ભેળપુરી, દહીપુરી છે, અને આ છે ચટણીપુરી. ચટણીપુરી એ બોમ્બે છે, બોમ્બે પુરી. જલ્દીથી આપણે સુખરેમાં ખવડાવી દઉં. વાહ, એમની સેવ બહુ મસ્તીની છે, અને દહીં પૂરી, દહીંથી જ વધારે મજા આવતી હોય ખાવાની. અને આ છે બોમ્બે પૂરી. ભેળ છે કે? ના ના, બોમ્બે પૂરી ચટણી પૂરી મીઠી ચટણી વાળી આવશે આમ પણ. આવી ગઈ સર. જેને ફૂડ ક્વોલિટી અને હાઇજેનિક અને કંઈક અલગ ખાવું હોય તો એના માટે દિવાન પાણીપુરી અને આ ભેળ સેન્ટર બહુ સારું છે. ભેળ ખાવી તો એ બાજુ, અને આ બાજુ છે પાણીપુરી. તમે ચાલુ રાખો. મારા તો મારી ફેવરિટ વસ્તુ છે. અને મસ્તીના જે મસાલા ને મમરા ને જે બધું નાખીને ભેળ બનાવી છે, ઝીણી ડુંગળી કટિંગ કરી, ખાટી મીઠી. કેવા વિડીયો બરોબર આવે છે ને? અને આ જગ્યા આવ્યા છે કેવું છે? બરોબર કરી દે કે બરોબર જગ્યા આવ્યા? વાહ. કોઈ એક વસ્તુ કહેવા માંગીશ કે
આ જે અહીંયા છે ને, જે આ આઇટમ છે એના ભાવ 40 રૂપિયા 20 છે, અને એ ભાવ એમને વધારે. છેલ્લા 4 વર્ષથી હું ઓબ્ઝર્વ કરું છું, તો વાત એટલીસ્ટ 4 વર્ષથી તો મને ખ્યાલ છે, અંદાજ મારો 4 વર્ષથી એકને ભાવ. પણ આ ખરેખર જે 40માં ને જે ફેસિલિટી આપે છે એ પ્રમાણે બેસ્ટ છે. થેન્ક યુ. આપણે પાણીપુરી ખાઈ લઈએ, પહેલાં પૂરું કરી દઉં પછી પાણીપુરી ખાય. આજે યાર ખરેખર તો આપણે લારીમાં પાણીપુરી ખાતા હોય, પણ આજે એસીવાળી દુકાનમાં પાણીપુરી ખાવાની મજા ગણે ને આવે યાર. ડુંગળી પણ મળે આપણાને, મસાલો પણ છાંટવાનો મળે, અને રગડાવાળી પણ. મને રગડો આ મીઠું પાણી મિક્સ કરીને આપજો, કારણ કે જે ઓરિજિનલ રગડાની પાણીપુરી ખાવાની મજા છે ને, એ આ મીઠું પાણી અને આ નાખીને ખાવાની ઓર મજા છે. સાથે સરસ મજાના કાંદા નાખો, અને આ છે મસાલો નાખો, અને આપણા સબસ્ક્રાઈબરને ખવડાવો. સુપર. પણ હકીકતમાં કહું ને, બહાર તો આપણે પાણીપુરી ખાઈએ છે, પણ આ એસીની અંદર છે ને આપણે ખાવાની મજા કંઈક અલગ હોય છે યાર. જો વટાણા અને બટાકાનો રગડો હોય છે, નહીં ખાલી બધી પાણીપુરીની એક રીત હોય છે. અને પાણીપુરી લવર ભાઈ આપણા છે ભાઈ ધોનીભાઈ, આમની ચેલેન્જમાં આપણે જીતી શકીએ. ચલો ભાઈ, એકલી મીઠી મસ્તીનું ફુદીનાવાળું પાણી છે, જે હકીકતમાં પાણી છે ને, જેમ જેમ ઠંડુ થતું જાય ને એમ તેમ એનો સ્વાદ આવે. હજુ આ તૈયારી છે, અત્યારે સ્વાદ પહેલી વખત ના આવે, પણ હજુ 1.5 કલાક થશે ને પછી એનો સ્વાદ આખો અલગ જ થશે. એટલે પાણીપુરી ખાવા જાઓ ને ત્યારે તમે ખાસ ધ્યાન રાખજો, જ્યારે ચાલુ કરે ત્યારે નહીં જવાનું, 1-2 કલાક પછી ખાશો ને એનો સ્વાદ તમને ડબલ આવશે. ચટણી છે અને હેન્ડ ગ્લોસ પહેરીને બનાવે. અહીંયા પણ લારીમાં જે મળે ને એ જ ભાવ છે. એટલે હું તમને એટલું જ કહીશ કે તમારા બિઝનેસને અપગ્રેડ કરજો, જેથી કરીને દુનિયાને છે ને ખબર પડે. અપગ્રેડ થવું જોઈએ ને ભાઈ. હું તો અહીંયા આવીને જ પહેલાં તો મારું આશ્ચર્ય જ થયું કે પાણીપુરી તો આપણે બહાર ખાતા જ હોઈએ છે, પણ એસીની અંદર ઊભા થઈને પાણીપુરી ખાવી ને એ જ મોટી વાત છે. આવું કોણ કરે જો. અને તમે કોઈ પણ નાસ્તો કરી લ્યો, પણ ખાધા પછી કોઈ પણ વસ્તુ તમે પાઉંભાજી ખાધી હોય તો હું પછી બીજી વાર પાઉંભાજી લેવા જશો? પૂરી પકોડી તો માંગવાની નહીં માંગવા, પણ પાણીપુરી જ એવી વસ્તુ છે. પાણીપુરી જ એક એવી વસ્તુ છે કે આ મુખવાસ તરીકે ખવાય. સાચી વાત ને ભાઈ, એના જ વસ્તુ મુખવાસ તરીકે કહેવાય. પાણી મળી પી લ્યો ને પછી મુખવાસ તરીકે એક જ એવી વસ્તુ છે, એની પણ માગીને ખાવાની આપણો અધિકાર છે. ચલો મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. બાકી મળશું મેળે કેડે, મળશું ગામ ગીએ. નહીં મળ્યા મેં કરણ તે દિયા ધરતી ધક્કી હરિયમ થશે જે માટે જેવું જેવું. જય હિન્દ. કાલે પણ તમને મોજ કરાવીશું. પાણીપુરી બેસ્ટ છે, ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે, નગર હું બહુ ઓછી જગ્યાએ કહી શકું છું. બાય બાય.